नमस्कार विद्यार्थी मित्रों, हूँ नरेश जेजिया, दक्षिण मुंबई मिश्र ब्लैक चैनल में फिर वाला हमारे स्वागत है। विद्यार्थी मित्रों, आज आपने जोवाना छी धोरण छ गुजराती रविशंकर महाराज। गई काले आपने जे पीरियड में जोयुं तुं रविशंकर महाराज विषय टूंकी माहिती, तो रविशंकर महाराज विषय आपने लेखक तरीके जोयुं तो शब्द समझूती मस्तान रहेगा। अने रविशंकर महाराज नो જન્મની માહિતી જોઈતી, બીજું કે એમની બાળપણમાં એમને કેવા ગુણ હતા, પછી ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમાં શું શું એમને ફેરફાર થયા, અને જ્યારે તે કહેવાય કે સેવા કાર્ય તો એ ચાલુ જ હતું એનું, પણ એમ કે રાજકીય પ્રવૃત્તિમાં એ જ્યારે ઝંપલાયો અથવા રાજકીય પ્રવૃત્તિમાં જ્યારે એમનો પગ પેશાવો ગયો ત્યારે એનું વલણ કેવું હતું અને તે કઈ રીતના જીવન જીવતા હતા, તો આજે આપણે માહિતી ગંદકી, ગરીબી, બે વસ્તુ એને બહુ જ દુઃખી એમનું હૃદય
गए थे या ना गन किया मैं और ना गेम में वादा है कंपाइल ना हो तो आप ये काम जो मैं आविया जो उस पर मैं जो है तो ये आविया दूसरा नंबर ये दूर करवा माटे तरह मक्कम ले गया अरे ना ना उपाड़ी दी तू मतलब आजू बाजू ना गांडा ना आगे ना तेरे जो बोल तुझे यार मैं सोल हो गए तो आगे ना आजू बाजू ना गांडा ना पंते गया अरे जो
राखा ख्याल छे तके अहिंसा एम के नो शस्त्र हसे तो ये रीते करे थाय सुधारवा छे तो ये कणवा गाम मा पछी ते जाय छे अरे कणवा गाम मा जे आटले चोरो लुटारा हता एने मळ्या बरोबर एने मळ्या अरे एने मळी अरे एने एने समझा अरे चोरी लुटपाट ना करो तो ये व्याजबी नथी तो ये कई समझे ये कई समझे चोरी करना कई समझे तो એટલે ના પડે કે કઈ કઈ સમજતા નથી તો મહારાજે એવી જ કાર્ય કર્યું ઉપવાસ હવે જે ગાંધીજી ઉપર શસ્ત્ર હતું ઉપવાસ હવે ભારત પાકિસ્તાનના ભાગમાં પડ્યા હતા જે કે બહુ જ જાય છે એ પણ કે રૂપ માટે ગાંધીજી શસ્ત્ર કેમ વપરાય તો ઉપવાસ યાદ કે રવિશંકર મહારાજે પણ એમ કે ઉપવાસ એમ કે ઉપર ઉતર્યા પાણીનો પણ ત્યાગ કરી દીધો બરોબર ઉપવાસ ઉતર્યા અને પાણીનો પણ ત્યાગ કરી દીધો અને પેલો જે માણસ હતો ચોર હતો લૂંટારો હતો એને કેમ શું સુક્યો પોતાની ચાર કે મારા માટે એમ કે ઉપવાસ એમ કે મારા કારણે અને એમ કે જીવન એમ કે જોખમ મૂકી દીધું તો એને એમ કે તરત જ એમ કે બીજા દિવસે રાત્રે એટલે મહારાજ પાસે પહોંચી ગયો બરોબર બીજા દિવસે રાત્રે ત્યારે આવ્યો કોઈ ચોર પાછો તો બીજા દિવસે બીજા દિવસે રાત્રે ચોર આવ્યો અને ચોર આવી ચોરી કબૂલી લીધી અને જિંદગીમાં ક્યારે ચોરી નહીં કરવાનો એને નિર્ણય લઈ લીધો અને આજે એને પ્રતિજ્ઞા લીધી તો ચોરે કઈ પ્રતિજ્ઞા લીધી હતી આ વખત પૂછાય તો ચોરે પછી ક્યારે ચોરી નહીં કરવાનો રવિશંકર મહારાજ પાસે બીજા દિવસે સામાન્ય કહેવાય પણ બાર વાગ્યા હોય અથવા આપણે જેને કહેવાય કે ડેફેર બરોબર
Jangan lupa like, share, dan subscribe ya.
dari barat.